नमस्कार, दूरदर्शन समाचार में आपनु स्वागत छे। सौप्रथम जोईए आजना मुख्य समाचार। पेरिस में योजायेला जलवायु समिट में भारत नुं सकारात्मक वलण जोता अमेरिकी राष्ट्रप्रमुख बराक ओबामाए प्रधानमंत्री मोदी ने पाठव्या अभिनंदन। बराक ओबामाए अमेरिकाना H-1B अने L-1B ने संबंधित कायदानी आपी जानकारी। विश्व व्यापार संगठन में निर्मला सीतारामने नोंधाव्यो विरोध। दोहा दौरनी चर्चा ने लईने भारते व्यक्त करी आशंका। खेडूतोना हित सिवाय कोईपण प्रकारनो विकास एजेंडा छे छेतरपिंडी, एम जणावता वाणिज्य मंत्री। गुजरातना कपास पकवता खेडूतो माटे राहतना समाचार। केन्द्रना टेकाना भाव प्रतिमणना 810 रूपिया पर 110 रूपियानुं वधारानुं बोनस आपशे गुजरात सरकार। वधारानुं बोनस खेडूतोने विलंबमां अपायुं अने अपूरतुं अपायुं होवानो कोंग्रेसनो आक्षेप। ગાંધીનગરમાં રાષ્ટ્રીય ઔષધીય શિક્ષણ અને સંશોધન સંસ્થાન નાયપરના સંકુલની શિલારોપણ વિધિ કરતા કેન્દ્રીય મંત્રીઓ અને ગુજરાતના મુખ્યમંત્રી। IIT કક્ષાની આ સંસ્થા થકી રસાયણ અને ડ્રગ ક્ષેત્રે સંશોધનને મળશે નવું પ્લેટફોર્મ। ઉત્તર ભારતમાં શીતલહેર યથાવત। હરિયાણામાં 1.4 ડિગ્રી સુધી નીચું તાપમાન। જમ્મુ કાશ્મીર પણ થીજી ગયા। ગુજરાતમાં કડકડતી ઠંડીનો કહેર સતત ચાલુ। નલિયા 3.2 ડિગ્રી અને જામનગર 6.5 ડિગ્રી સાથે રહ્યા સૌથી ઠંડા શહેરો। હજી 3 દિવસ સુધી ઠંડીની આગાહી। સમાચાર વિગતવાર જોઈએ। અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વડાપ્રધાન મોદી સાથે ટેલિફોનિક વાતચીતમાં જળવાયુ પરિવર્તન સમિટમાં ભારતના સકારાત્મક વલણ અંગે અભિનંદન આપ્યા હતા। તેમણે કહ્યું કે ભારતે આ સમિટની સફળતામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે। વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે અમેરિકી કોંગ્રેસમાં H-1B અને L-1B સંબંધિત કાયદા અંગે ભારતીય IT ઉદ્યોગ અને વેપારની ચિંતાઓ અંગે ચર્ચા કરી। તો પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ કહ્યું કે ભારત જળવાયુ પરિવર્તન સમિટમાં પોતાના હિત મૂકવામાં સફળ રહ્યું છે। ભાગ લેનારા તમામ દેશ વિકાસકામમાં વાતાવરણને અનુકૂળ કાર્ય કરવા સહમત થયા છે। સાથે જ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને પર્યાવરણના અનુકૂળ આવશ્યક ઉપાયો માટે ભારત સહિત વિકાસશીલ દેશોને નાણાકીય સહાય કરવાનું આશ્વાસન આપ્યું છે। કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 8 મહત્વના નિર્ણય લેવાયા છે, જેમાં ભારતીય દ્વિપક્ષીય નિવેશ સંધિમાં સંશોધિત મોડલને મંજૂરી અપાઈ છે। તો પોર્ટ મામલે સહયોગ પર ભારત સ્પેન વચ્ચેના કરાર અંગે પણ મંજૂરી આપી દેવાઈ છે। સાથે જ કોલસા અને લિગ્નાઇટવાળા વિસ્તારોમાં ભૂમિગત કોલસા ગેસીકરણ માટેના નીતિગત માળખાને પણ મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી અપાઈ છે। દક્ષિણ આફ્રિકાના નેરોબી શહેરમાં વિશ્વ વેપાર સંગઠન એટલે કે WTOની સ્થાપનાની 20મી વર્ષગાંઠના અવસરે 168 દેશોના વાણિજ્ય મંત્રીઓ એકઠા થયા છે। જોકે દોહા દોરની ચર્ચાને લઈને ફરીથી વિચાર કરવા મામલે ભારતે વિરોધ દર્શાવ્યો છે। ભારતે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોના હિત વિના કોઈપણ પ્રકારનો વિકાસ એજન્ડા છેતરપિંડી સમાન હશે। ભારત તરફે નિર્મલા સીતારામને કહ્યું છે કે દોહા દોરની ચર્ચામાં નક્કી કરાયું હતું કે વિકસિત દેશો તેમની કૃષિ સબસિડીમાં ઘટાડો કરશે, પરંતુ આ વખતે તે મુદ્દો ચર્ચાનો વિષય જ નથી। ભારતે એ મામલે પણ વિરોધ દર્શાવ્યો છે કે એક્સપોર્ટ સબસિડીને સંપૂર્ણ હટાવવા માટે ઘણી સક્રિયતા બતાવાય છે, પરંતુ એકઠા થયેલા દેશોમાં આ અંગે સહમતિ નથી। We are concerned that the reform process, which was started after the Uruguay round in the form of Doha developmental round, appears to be in peril. The manner and haste with which issues are being taken up selectively to suit a few does not inspire confidence. મુખ્યમંત્રી આનંદબેન પટેલે રાજ્યના ખેડૂતોને સહાયરૂપ થવા વધુ એક ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રીએ કપાસ પકવતા ખેડૂતોને વધારાના બોનસ આપવાની જાહેરાત કરી છે। આ અંગેની માહિતી પ્રવક્તા નીતિનભાઈ પટેલે આપી હતી। તેમણે જણાવ્યું હતું કે CCI દ્વારા ખરીદ કેન્દ્રો ઉપર કપાસનું વેચાણ કરે તેવા તમામ ખેડૂતોને રૂપિયા 810 પ્રતિમણ ચૂકવવામાં આવશે। તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વધારાના રૂપિયા 110 પ્રતિમણ બોનસ સ્વરૂપે ચૂકવાશે। એટલે કે હવે કપાસ પકવતા ખેડૂતોને રૂપિયા 920 પ્રતિમણ મળશે અને ક્વિન્ટલે રૂપિયા 4600નો ભાવ ખેડૂતોને મળશે। આ વધારાની સહાયની યોજનાનો અમલ 18 ડિસેમ્બર 2015 થી CCI દ્વારા થનાર ખરીદીને લાગુ પડશે। ખેડૂતો CCI માં વેચાણ કરે એટલે CCI એની જે કિંમત છે 810 રૂપિયા પ્રતિ 20 કિલો એ પ્રમાણેનું પેમેન્ટ કરશે, અને જે ખેડૂત આ પ્રમાણે કપાસ વેચેલો હશે એવા CCI માં વેચાણ કરતા તમામ ખેડૂતોને ગુજરાત સરકાર તરફથી વધારાના અમે
110 રૂપિયા પ્રતિ 20 કિલો અલગથી પે એકાઉન્ટ ચેક દ્વારા આપીશું, એટલે ખેડૂતના ખાતામાં સીધે સીધા જમા થાય એટલે સરળતાથી પારદર્શકતાથી ઝડપી રીતે ખેડૂતને અમારી આ મદદની રકમ બોનસની રકમ એના ખાતામાં જમા થશે. રાજ્ય સરકારે કપાસ પકવતા ખેડૂતો માટે જાહેર કરેલા પેકેજને કોંગ્રેસે મજાક ગણાવી અપૂરતું ગણાવ્યું છે. અમદાવાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકારે પણ કપાસની ખરીદી મોડી કરી, જેને કારણે ખેડૂતોને કોઈ લાભ થયો નથી. ખેડૂતોની ખરેખર ચિંતા હોય તો તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારના 110 રૂપિયાના પેકેજની ઉપર ખેડૂતોને 1500 રૂપિયાનો ભાવ મળી રહે એવી જોગવાઈ કેન્દ્રની સરકારે કરવી જોઈએ. અમારી માંગણી પહેલેથી જ રહી છે, એ માંગણીને ફરીથી દોહરાવીએ છીએ. ગાંધીનગર ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ નાયપરના નવીન સંકુલની શિલારોપણ વિધિ યોજાઈ ગઈ. 500 કરોડના ખર્ચે આકાર પામનાર આ સંસ્થાન દવા ઉત્પાદન ક્ષેત્રે નવીનતમ સંશોધન માટેનું પ્લેટફોર્મ બની રહેશે. પ્રસ્તુત છે એક અહેવાલ. દેશમાં ફાર્મા ક્ષેત્રે સંશોધન અને ઇનોવેશનને મહત્વ આપવાના ભાગરૂપે કાર્ય કરતી સંસ્થા નાયપર અમદાવાદનું સંકુલ હવે ગાંધીનગરમાં 60 એકર વિસ્તારમાં આકાર પામશે. પાટનગર ખાતે કેન્દ્ર સરકારના કેમિકલ્સ અને ફાર્મા વિભાગના મંત્રી અનંતકુમાર, રાજ્યકક્ષાના મંત્રી હંસરાજ આહિર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે સંસ્થાની શિલારોપણ વિધિ કરવામાં આવી હતી. નાયપર ફાર્મા ક્ષેત્રના પ્રોફેશનલ તૈયાર કરવાની ક્ષમતાને કારણે સમગ્ર દુનિયામાં પોતાની હાજરી સ્થાપિત કરી ચૂકી છે. અગાઉ આ સંસ્થા શરૂ કરવા 2007માં ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રને જમીન ફળવાઈ હતી, પરંતુ આ અંગે કોઈ કામગીરી ના થઈ હોવાનું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું. સાથે જ હવે ગરીબોને જીવન જરૂરી દવાઓ સસ્તા ભાવે મળે તે માટે ઉત્પાદન વધારવાની પણ વાત કરી હતી. દવાઓ એફોર્ડેબલ ભાવમાં મળે, ગરીબો અને નબળા વર્ગના લોકો માટે ગંભીર બીમારીઓની દવાઓ ઓછા ભાવમાં મળે તે પણ સમયની માંગ છે. ગરીબો અને નબળા વર્ગ માટે સરકાર સબસિડી આપીને પોતાની જવાબદારી નિભાવે છે તે પર્યાપ્ત નથી જ. રિસર્ચ દ્વારા તે દવાઓનું ઉત્પાદન કેટલું ઓછા ભાવે થાય તે પણ ખૂબ જરૂરી છે. આ બધા સંજોગોમાં બદલાતા પ્રવાહોમાં નાયપર જેવી સંસ્થાઓનું ખૂબ મહત્વ બની જશે. ગુજરાત સરકારને ધન્યવાદ આપતા કેન્દ્રીય મંત્રી અનંતકુમારે વિશ્વમાં 200 દેશોમાં દવા પૂરી પાડવામાં ગુજરાતનો હિસ્સો હોવાનું જણાવ્યું હતું અને ગુજરાતમાં પ્રથમ મેડિકલ પાર્ક સ્થાપવાની પણ તૈયારી દર્શાવી હતી. તો બીજી તરફ કેન્દ્રીય રાજ્યમંત્રી હંસરાજ આહિરે પણ ગુજરાત સરકારે ફાર્મા ક્ષેત્રે કરેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. દુનિયાભર કે 200 દેશો કો યદી કોઈ એક દેશ દવાઈઓ કો એક્સપોર્ટ કરતી હૈ વો દેશ હમારા હિન્દુસ્તાન હૈ, વો પ્રદેશ ગુજરાત. इसलिए हमने सोचा यदि नेशनल इंस्टीट्यूट ऑफ फार्मा एजुकेशन और रिसर्च एक विश्व स्तरीय नाइपर बनना चाहिए तो वो गुजरात में और खास करके गांधीनगर में बनना चाहिए. रिसर्च में हम पिछड़ गए, काम करना पड़ेगा. मैं जब भी हमें निजी उद्योग के लोग मिलते हैं फार्मा में तो हम उनसे कहते हैं कि भाई भारत सरकार ही रिसर्च करेंगे, मत सोचिए, आप भी कीजिए, ये आपको भी करना पड़ेगा. हमें काम ज्यादा आगे आके करने की जरूरत है. मिशन है तो उससे बढ़ के प्रायोरिटी हो रिसर्च पर. और इसलिए सम्माननीय यहाँ के डायरेक्टर श्री किरण मैडम को मैं कहूँगा कि आप रिसर्च पे अधिक ध्यान देने की जरूरत है. આ પ્રસંગે નાયપર અમદાવાદના ડિરેક્ટર પ્રોફેસર કિરણ કાલિયાએ નવા સંકુલ અંગે ખુશી વ્યક્ત કરી હતી અને સાથે જ આગામી દિવસોમાં વધુ સ્કિલ્ડ ફાર્માસિસ્ટની જરૂરિયાતને પહોંચી વળવા નાયપર સતત કાર્યરત રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. દૂરદર્શન સમાચાર, ગાંધીનગર. દેશના ઉત્તર ભાગમાં શીતલહેરનો પ્રકોપ યથાવત છે. પંજાબ અને હરિયાણામાં તાપમાન ઘણું નીચું ગયું છે. હરિયાણાના નારનોલમાં 1.8 ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું તો આગામી 2 દિવસોમાં દક્ષિણ અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે.
ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં પણ કડકડતી ઠંડીનો સપાટો સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો છે. કચ્છનું નલિયા 2.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર રહ્યું. ભુજમાં તાપમાન 10 ડિગ્રી રહેવા પામ્યું હતું. તો જામનગરમાં પણ 6 ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ઠંડી પડી હતી. પાટનગર ગાંધીનગરમાં પારો ગગડીને 8.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે. ડીસામાં પણ 8.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજકોટ અને પોરબંદરમાં 9.5 ડિગ્રી અને અમરેલીમાં 9.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. મેગાસિટી અમદાવાદમાં ઉત્તરથી આવી રહેલી શીતલહેરના કારણે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે અને તાપમાન 11.4 ડિગ્રીએ પહોંચી ગયું હતું. તો વડોદરા, ભાવનગર, સુરેન્દ્રનગરમાં પણ 11 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નોંધાયું હતું. ભાવનગરમાં કડકડતી ઠંડીમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરોએ વાહન ચાલકો પાસેથી પૈસા પડાવતા 2 ટ્રાફિક પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી છે. સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા હપ્તા ઉઘરાવવાની હોવાથી એસીબીને ફરિયાદો મળી હતી, જેના પગલે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. હિંમતનગરથી અમદાવાદ રૂટ ઉપર એસીબીએ 2 ટ્રાફિક કર્મચારીઓની ધરપકડ કરી છે. ચિલોડા પાસેથી 1 તથા પ્રાંતિજના 3 રસ્તા પાસેથી 1,000 રૂપિયાની લાંચ લેતા 2 પોલીસકર્મીઓ એસીબીએ ઝડપી પાડ્યા છે, તેમજ અન્ય 7 સામે ફરિયાદ નોંધી છે. આ સાથે જ સાબરકાંઠા ટ્રાફિક પોલીસના 2 આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને 1 પોલીસ વાહનના ચાલક સહિત 4 પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, તો 1 અધિકારી સામે પણ ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગર જિલ્લા ટ્રાફિક, સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક, હિંમતનગર સિટી ટ્રાફિક અને જુદી જુદી પોલીસની એજન્સીઓ વતી અમુક ફોલ્ડર વચેટિયા ઇસમો પૈસા ઉઘરાવે છે, અને જો પૈસા ના આપવામાં આવે તો એ લોકો એ ગાડીનો નંબર પોલીસને આપી દેશે અને પછી પોલીસ દ્વારા હેરાનગતિ થાય. એટલે આ ફરિયાદના આધારે હેડ ઓફિસમાંથી આ ઓપરેશન પાર પાડવાનું કામ મને સોંપવામાં આવ્યું હતું. અને આજે એવું ટ્રેપનું આયોજન કર્યું, એમાં નાના ચિલોડા ખાતેથી દશરથભાઈ રાવળ નામનો ઇસમ અને પ્રાંતિજ 3 રસ્તા પાસેથી પ્રશાંત કુમાર ઉર્ફે પશાભાઈ નાઈ એ બંને જણને રેડ હેન્ડેડ પકડવામાં આવેલ છે. આઈપીએલમાં રાજકોટની ટીમમાં રવિન્દ્ર જાડેજાની પસંદગી થઈ છે. જાડેજા અત્યારે રાજકોટમાં વિજય હઝારે વન ડે મેચ ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમ વતી રમી રહ્યા છે. જાડેજા સાથે સુરેશ રૈનાની પસંદગી પણ રાજકોટ ટીમમાં થઈ છે અને બંને ખેલાડીઓ અત્યારે રાજકોટમાં છે, જ્યાં તેમણે આઈપીએલ 9 વિશે ચર્ચા કરી હતી. જાડેજાએ કહ્યું હતું કે રાજકોટ ટીમમાં કેપ્ટનશીપ મળશે તો આનંદની લાગણી થશે અને ક્રિકેટની દુનિયામાં એક પગથિયું ઊંચે જવાની તક મળશે. સાથે જ મહેન્દ્રસિંહ ધોની સામે રમવું તેને પડકાર ગણાવ્યો હતો. તો સુરેશ રૈનાએ પણ ખેલ દીદીથી રમવાની વાત કરી હતી. IPL एक सच टूर्नामेंट यहाँ पे यंगस्टर को काफ़ी होता है. सारे गरीब घर के फैमिली के बच्चे रिप्रेजेंट करते हैं आईपीएल. उसमें ग्लैमर से पैसा मिलता है और सारे गरीब बच्चों को एक अच्छा प्लेटफॉर्म मिलता है. तो आई थिंक राजकोट में क्रिकेट आने से के लिए गुजरात में बहुत सारे यंगस्टर होंगे जो इंडिया के लिए खेलने का प्लान करेंगे. પાટણ જૈન મંડળે 104 વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ શતાબ્દી વર્ષના ઉજવણી પ્રસંગે પાટણમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજનું ભૂમિપૂજન રાજ્યપાલના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્યપાલને પાટણના બીડી સાર્વજનિક વિદ્યાલયના બાળકોએ પરેડ સાથે સલામી આપી હતી. ઉપરાંત સંસ્થાની પરિચય પત્રિકા અને સૌરભ સામાયિકનું વિમોચન રાજ્યપાલે કર્યું હતું. સમારોહમાં ઉપસ્થિત રાજ્યપાલે જણાવ્યું હતું કે પાટણ જૈન મંડળે માત્ર શિક્ષણ જ નહીં પરંતુ તેની સાથે આરોગ્ય અને વશિષ્ઠ નાગરિકોની સેવા અંગેનું ઉમદા કાર્ય કર્યું છે. આ સમાજ હંમેશા સમાજને શિક્ષણ, સેવા અને આરોગ્યના માધ્યમથી જોડતો આવ્યો છે. હિમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આર એલ ગોધરા પણ ઉપસ્થિત રહ્યા હતા. ઇસ વિશ્વવિદ્યાલય સે પડકર બહાર નિકલતે હૈ તો કમ સે કમ એક સંકલ્પ લેકર ચલે કે જૈસે બિખરે હુએ હિન્દુસ્તાન કો સરદાર પટેલ ને એક સૂત્ર મે પિરો દિયા તો હમ ઇસ દેશ કો બિખરને નહીં દેંગે, ઇસકો એક બનાકર રખેંગે, તભી હમ યે કહે સકેંગે કે હમ સરદાર પટેલ કે નામ પર સ્થાપિત ઇસ વિશ્વવિદ્યાલય કે સ્નાતક હૈ. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.